हेलो फ्रेंड्स, आज आपणे बनावीशुं दाळ ढोकळी। दाळ ढोकळी बनावा माटे सौ प्रथम 1.5 कप तुवेरनी दाळ ने व्यवस्थित रीते धोईने कूकर में मूकीशुं। एमां 1 कापेलुं टामेटुं, 1/2 कप सींगदाणा, स्वाद प्रमाणे मीठुं नाखीशुं। त्यार बाद आ तुवेरनी दाळ में 5 कप पानी नाखीने सारी रीते मिक्स करी लईशुं। तुवेरनी दाळ ने व्यवस्थित रीते मिक्स कर्या बाद कूकर ने ढाकणुं लगाड़ी देशो। त्यार बाद आ कूकर ने तुवेरनी दाळ ने 5 થી 6 સીટી વગાડી લેશો। હવે આપણે ઢોકળી બનાવવા માટે 3 થી 4 કપ ઘઉંનો લોટ લઈશું। તેમાં 1/4 હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 અજમો અને 3 થી 4 ચમચી મોણ માટે તેલ નાખીશું। ત્યારબાદ આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ લોટને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ લોટમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા રહીશું। ઢોકળી માટેનું લોટ વધારે પાતળો ન થાય એ પ્રમાણે આપણે લોટ બાંધી લઈશું। હવે આપણે ઢોકળી બનાવવા માટે એક નાનો લુવો તૈયાર કરીશું। હવે આ લુવાને આપણે ધીરે ધીરે વણતા જઈશું। ઢોકળી વધારે પડતી જાડી ન રહે એ ધ્યાન રાખશો। પછી તેને મીડિયમ સાઇઝમાં ડાયમંડ શેપમાં કાપી લઈશું। હવે આ કાપેલી ઢોકળીને આપણે પ્લેટમાં કાઢી લઈશું। પછી આપણે કુકરનું ઢાંકણું ખોલીને બાફેલી તુવેરની દાળને સારી રીતે વલોવી લઈશું। ત્યારબાદ તેમાં આપણે 5 થી 6 કપ પાણી નાખીશું અને ફરીથી હા તુવેરની દાળને સારી રીતે વલોવી લઈશું। હવે આ તુવેરની દાળમાં આપણે 1 ટીસ્પૂન અથાણાનો મસાલો, 1 ટીસ્પૂન શાકનો મસાલો, 1 લીંબુનું જ્યુસ, 1 ટીસ્પૂન ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે વઘાર માટે 5 થી 6 ટીસ્પૂન ઓઇલ લઈશું। તેલ ગરમ થયા બાદ તેમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન હિંગ, 5 થી 6 લાલ સૂકા મરચા, 15 થી 20 લીલો લીમડો અને 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું નાખીશું। હવે આ વઘાર તૈયાર થયેલી તુવેરની દાળમાં નાખી દેશો। વઘાર નાખ્યા બાદ તુવેરની દાળને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું।
ત્યાર બાદ તેમાં કાપીને મૂકેલી ઢોકળી એક એક કરીને નાખતા જઈશું। ઢોકળી નાખતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખશો। હવે ઢોકળી નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ કુકરને ઢાંકણ લગાડીને એક સીટી લઈ લઈશું। गुजरातीओनी फेवरेट दाळ ढोकळी खावा माटे तैयार है।